અમે વર્ષોથી રહીએ છીએ, 40-50 વર્ષથી રહીએ છીએ. અમે સરાણીયા વસ્તીની કુમ છે. અમે પેટ્રોલ પંપની પાછળ રહીએ છીએ. અમારો કોઈ વારસદાર નથી. આટલા વર્ષથી જે લહેરી છે, રહીમ લહેરી, તે અમારી કને ફોલાઈ પટેલ તમને મકાન બની આવ્યું. પંચાયત કાંઈ નહીં કરે અને હું રહીમ લહેરી કરી આવ્યો તો અમારી પાસે 5.5 લાખ રૂપિયા લઈ ગયો. અમારા 15-20 ઘર છે છાપરા સાહેબ. અમારા 200 પરિવાર છે નાના મોટું. અને રોજ અમારે રાતે 2 વાગે 3 વાગે આવે. તમારે ઘરમાં દારૂ મૂકી દો, પેટ્રોલ સાડીને બાળી મેલો, બમ મૂકી દો, ગામમાં ચોરી થશે તો હું ચોરી શું કરું? તો ઇન્જામ તમારા ઉપર આવશે. તો અમારો સાહેબ કોઈ માનતું નથી. તો અમારો કોઈ ગરીબ પરિશ્રમ વારિસદાર અમારો કોઈ નથી. તો આપ સરકાર છો, અમારી આટલી વિનંતી છે. અમારી પાસે સળંગો આવી ગઈ છે પલોટની, પણ આ પંચાયત પણ અમારું માનતી નથી. હા ભાઈ, તો અમારે ક્યાં જવું સાહેબ? તો આટલી રજૂઆત આપણને કરું છું તો અમારા ગરીબ સ્ત્રીની આજ તમે રાખ રેખ રાખજો. આજે નાની નાની બાળકુંવારી છોકરીઓ અને પોલીસ સ્ટેશનમાં બી 5 જણીને નામ લખાય છે. આ તમે આપ સરકાર થઈને અમારી સુવિધા નહીં કરો તો કોણ કરશે? અમારો વારસદાર કોણ લેશે? કાલ હવાર અમે મરી જઈએ, પીટી જઈએ, અમે છાપરા વાળા છીએ સાહેબ. સરકારે બહુ સુવિધા કરી તો અમારા ગરીબ લોકો માટે આટલી મહેરબાની. રાતે સાહેબ 11 વાગે માણસ આયા. આમ રહેમદારી 4 માણસ લઈને આવ્યો. 11 વાગ્યા થી આવ્યો તો 4 વાગ્યા સુધી પથ્થરબાજી કરી. તો અમારા લોકોને ગરમીમાં કોઈને ઊંઘવા ના દીધા. અમારા લોકો ગયેલા છોકરા ઉઠી ગયા છાપરા, અમારા છાપરા પણ તોડી નાખ્યા. અને આપ અમારું નામ આમ તો ડબ્બર અમારે સાક્ષી પુરાવો છે. ડબ્બરના આ ધાબા ઉપરથી આટલો ડબલો છે તો પથ્થરબાજી કરી અને રાતના 4 વાગ્યા સુધી પથ્થરબાજી કરી. 4:30 વાગે પતિ ગયા આવી ગયા સાહેબ. નાના છોકરાઓ છે સાહેબ, આ છોકરા 2 વાગ્યાથી પથ્થરબાજી ચાલુ થઈ છે તો સવારના 5 વાગ્યા સુધી અરવલ્લી જિલ્લો મોડાસા મેઘરાજ તાલુકો સાહેબ. અમે મેઘરાજના રહેવાસી છીએ. પ્રૂફ ઉપર અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, એકાઉન્ટ નંબરો, જે ગેસ બોટલના મહિલા મંડળમાં બહેરાઓને બધી રીતનું સાહેબ આધાર કાર્ડ ઉપર રહીએ છીએ અને આધાર પુરાવો અમારો છે. ગોચર ખાતાની જમીનને સાહેબ નવા સરતી સાહેબે અમને પંચાતે